પાર્થ શૌર્વરીયન અને પરિવારે મને જે પ્રેમ આપ્યો છે ને, એની અમે પૈસાની કોઈ કિંમત નથી. અને ઉપરથી મને કેવો મિત્ર મળ્યો જેણે હંમેશા ડગલે ને પગલે મારો સાથ આપ્યો, મારા પર ભરોસો કર્યો, મારી એટલી ચિંતા કરી હંમેશા. તો આજે જ્યારે એ તકલીફમાં હોય તું એને છોડીને વહી જાઉં ના? જે પ્રેમ મિત્રતા લાગણી માટે તું તારું બધું લૂંટાવા તૈયાર થઈ ગઈ છે ને, એનો અસલી રંગ તો બાળક જન્મશે ને પછી દેખાશે તને. હા તો કાઈ વાંધો નહીં આંટી, મને મારી કોઈ ચિંતા નથી. મને ખબર છે અત્યારે મારી જવાબદારી પાર્થનું સુખ અને પાર્થ અને શૌર્વરીનું આવનારું આ બાળક છે, અને હું મારી જવાબદારી પૂરી કરીને રહીશ. આવી માનતા તો ભાઈ મારા ઘરે નહીં ઉતરતી. પાર્થના ચહેરા પર કોઈ દુઃખ જ નથી દેખાતું. ક્યાંથી દેખાય જ્યારે બીજી છોકરી લગ્ન કરવા માટે તૈયાર ઊભી હોય સામે. અને આમ પણ આ ઘરમાં રોનક જણે તો એવું જ લાગી રહ્યું છે કે આખો પરિવાર પહેલેથી જ તૈયાર બેઠો હતો આ બંનેના લગ્ન કરાવવા માટે. વાહ વાહ વાહ, મારા શ્રીનાથજી, ક્યાંથી મોકલી છે તમે આ ડોશીને? આ તમાશો જોઈને તો બહુ જ મજા આવી ગઈ હો. આ દોસ્તીનું નાટક ને તું આ લોકોની આંખમાં ધૂર નાખવા માટે રાખ, પણ સચ્ચાઈ છે ને એ તું મારી આંખોમાં આંખો મેળાઈને બોલ કે તું પ્રેમ નથી કરતી ને? આર સીતા માતા ને રામચંદ્રજી ને બહુ પ્રેમ કરતા હતા, પણ સમાજના દબાવમાં આવીને રામચંદ્રજી એ સીતાજી ને ત્યાગવા પડ્યા, દૂર થઈ ગયા હતા મને, અને ધરતી ફાટી ગઈ હતી બંનેનું દુઃખ જોઈ. તું ચાલ જઈને મરીશ, આવો જન થશે તારો છોકરી, આવો જન થશે. તું જેટલું કરી લે, એક વાર છોકરું આવી જાય ને એટલી જ વાર છે, પછી તને ખબર પડી જ જશે કે હું સાચું છે ને હું ખોટું છે. આ તમે શું બોલો છો? જુઓ, તમે અમારા પરિવારની બાબતો વિશે કંઈ જાણતા નથી, તો એટલીસ્ટ એના વિશે બોલતા પહેલા થોડું વિચારી તો લો. તેણી શું કરશે અને પછી અમે શું કરીશું એ વિચારવું અમારું કામ છે. તો તમે પ્લીઝ એની ચિંતા ના કરો તો જ સારું છે. અને રહી વાત બાળક થયા પછી તેણી ક્યાં જશે, એની તો ટેણી ક્યાંય નથી જવાની. એ અમારા પરિવારની એક સદસ્ય છે અને એ અહીં જ રહેશે. ઓહો, અચ્છા તો તું સા આવનારા છોકરાનો બાપ? પણ અફસોસ સર, તું આ છોકરીનો ઘરવાળો નહીં. દુનિયાદારી હવે સમજમાં આવી મને છોકરીને ચાલાકી. ચમ આટલી હારી બની રહી છે પરિવારની સામે,
લોકોની ભાવના સાથે રમત રમી ને રોજ નો ખેલ સા લોકોનો. અરે આ તો પહેલેથી મનમાં છે ને ષડયંત્ર રચી રહી હશે આ ઘરમાં તારી ઘરવારી બનવા માટે. એટલા તો વારંવાર પોતાના મોઢે બોલી રહી છે, મારે નહીં જવું, મારે તો છોડી નહીં જવું, આ બધું ચમ બોલો છે. સોકરી એક વાત કે, આની પહેલા કેટલા છોકરા હતા જન્મ્યા છે? બીજા બધા ઘેરે બધા આટલો પ્રેમ આવતા હતા ને? ખોરો બરો ભરે તો કોઈએ ખરેખર બહુ અનુભવી ખેલાડી છે તું આ રમત. બસ બહુ થયું હવે. જુઓ, તમે અમારા બધાથી મોટા છો એટલે તમને કંઈ કહેતું નથી કોઈ, પણ ટેણીનું અપમાન અમને જરાય મંજૂર નથી. ટેણી માત્ર સરોગેટ નથી, મારી સારી મિત્ર પણ છે. બહુ સારું બેટા, હો બહુ સારું. તો પછી મને એમ કે, કોણ પકડશે આ સોડીનો હાથ જે બીજા લોકો માટે છોકરા જન્માવતી ફરશે? તું તો તાર છોકરાને છાતીએ લગાડી દઈશ કે, પણ આનું શું થશે? આની તો જિંદગી થઈ ગઈ ને બરબાદ, હવે કોઈને બહેરી બનવા લાયક નહીં રહ્યા. હવે હું કરે તું કેવી રીતે સુધારી તારા મિત્ર ની જિંદગી? હા, તું તો લગ્ન કરે ને આન જોડે. તારા જેવા પૈસા વાળા ઘરના છોકરાઓ આવી સોડી નો તો હાથ પકડશે નહીં. એક મિનિટ, તમે છો કોણ? કોણે બોલાવ્યા છે તમને? માં, આ તમારી બેનપણી છે. દાદી, દાદાજી, પપ્પા, ના, કાકી, લાગે છે તમે ખોટા ઘરમાં આવ્યા છો. પણ હવે તમે જ્યારે આવી જ ગયા છો તો પછી તમે જમીને જ જાવે સારું રહેશે. થેન્ક યુ. મારે કઈ નહીં ખાવું તાર ઘરનું. કોઈનું ભલું કરવા જાઓ અને હો ભરવું પડે. જઈ રહીશો, મારા કઈ ને રોકાવું આવા ઘરમાં. કેટલા ફાલતુ લોકો સા ઘરમાં. ટેણી, તું મન પર ન લીધી બેટા, ખબર નહીં એ કોણ હતા. રૂપા,
ખોળો ભરવાના કાર્યક્રમમાં સારું થયું કે ઋષભ અને એની મમ્મી નતા. કોણ જાણે પેલા ઘરડા ડોશી શું શું બોલી ગયા. ભલે એ આપણા ફેમિલી ફ્રેન્ડ્સ છે, પણ છે તો છોકરાવાળા જ ને. ક્યાંક જો એમને ખબર પડી જશે તો. ઋષભની મમ્મી બહુ જ સમજદાર છે. જો એ કે વિચારતા હોત તો બધું જાણતા હોવા છતાં એ આપણા ઘર સાથે સંબંધ કેમ જોડત. પણ હકીકત તો એ છે કે ઘરડા ડોશીમાં જે કંઈ કહ્યું એ જ તો વિચારે છે આ દુનિયા તેણી વિશે. આપણે કોનું કોનું મોઢું બંધ કરવા જઈશું એ તો ખાલી આપણે જ જાણીએ છીએ કે તેણીનું સ્થાન શું છે આપણા મનમાં. દરેક મુશ્કેલી વખતે દુનિયાની ચિંતા કર્યા વિના એણે હંમેશા પાર્થને સાથ આપ્યો છે. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે પાર્થ અને તેણી એક થઈ જાય. આ બધી જ વાતો અને અફવા આપોઆપ જ શાંત થઈ જશે. આ નાની વાત નથી અંબિકા. આજે કોઈ એક સ્ત્રી આપણી સામે આંગળી કરી છે, કાલે 100 લોકો આપણી સામે આંગળી કરશે, અને 1000 સવાલ ઉભા થશે. એ પહેલા કે લોકોના સવાલોના જવાબ આપવામાં તકલીફ પડે, આપણે પાર્થના લગ્ન કરાવી દેવા પડશે. આપણે તો ખોળો ભરવાની વિધિ પતે પછી બધાની સામે એમના લગ્નની વાત કરવાના જ હતા. પણ ખબર નહીં એ ડોશી ક્યાંથી આવી ગઈ અને આટલો મોટો તમાશો ઉભો કરી દીધો બધાની સામે. જે કંઈ થયું છે એના લીધે પાર્થ સાથે વાત કરવી હવે મુશ્કેલ થઈ ગઈ છે. મને તો કંઈ જ સમજાતું નથી કે પાર્થના મગજમાં ચાલી શું રહ્યું હશે અત્યારે. તમે ચિંતા ન કરશો, યોગ્ય સમય અને તક જોઈને અમે વાત કરી લઈશું પાર્થ સાથે લગ્ન વિશે. પણ અત્યારે મને બહુ ચિંતા થઈ રહી છે પાર્થને. બહુ જ મુશ્કેલીથી એ દુઃખમાંથી બહાર નીકળ્યો છે. ક્યાંક પેલા ડોશીમાની વાતો એણે મન પર લઈ લીધી અને મનમાં ને મનમાં ઘૂંટાવા લાગ્યો તો બહુ જ મુશ્કેલ થઈ જશે એને સંભાળવો. તમે જોયું ને તેણીએ સ્ત્રીનો સામનો કેવી રીતે કર્યો. હું તમને સાચું કહું છું, એ ડોશીમાએ કરેલા તમાશાને લીધે છે ને મારા દીકરાનું મન બહુ જ દુભાયું હશે. તારી વાત સાચી છે હિન્દુ. બહુ જ મુશ્કેલથી પાર્થ સોરવરીના દુઃખમાંથી પોતાની જાતને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ બધી વાતો એને મનમાં ને મનમાં વધારે દુઃખી કરશે. જો આવું ના થયું હોત તો કદાચ આપણને જાણવા મળી જાત કે એના મનમાં શું ચાલી રહ્યું છે. અત્યારે જાણવું જરૂરી નથી કે પાર્થના મનમાં શું ચાલી રહ્યું છે. અત્યારે જરૂરી એ છે કે આપણે બધા ભેગા થઈને પાર્થને આ લગ્ન માટે મનાવીએ, કેમ કે તેણી અને પાર્થના લગ્નમાં જ પાર્થનું ભલું થશે. હું તો બસ એ જ આશા રાખું છું કે પાર્થ દુઃખી ન હોય. એ સોકરી એક વાત કે, આની પહેલા તો કેટલા બાળકોના જન્મ્યા છે? તો તું સ બેટા આવનારા સોકરાનો બાપ. પણ અફસોસ, પણ તું આ સોકરીનો પતિ નહીં. કોણ પકડશે આ સોકરીનો હાથ જે બીજા માટે સોકરાઓ જન્માવતી ફરસ? તું તો તાર સોકરાને સાથે લગાડ દઈશ. પણ આનું શું થશે? આની તો જિંદગી બરબાદ થઈ ગઈ ને. કોઈની બાયરી બનવા લાયક નહીં રહ્યા. હવે શું કરે તું? જેવી રીતે સુધારે તારા દોસ્તની જિંદગી. આજે જે કંઈ થયું એ જરાય સારું નથી. કેટલું બધું સાંભળવું પડ્યું તેણીએ. આમ જોવા જઈએ તો એ માજી સાચું જ કહેતા હતા ને, તેણીએ અમારો ખોળો ભરવા માટે પોતાની આખી જિંદગી બરબાદ કરી દીધી. બહુ જ એકલો પડી ગયો છું તારા વિના સોરવરી. કાશ તું અહીં હોત. બહુ જ પ્રેમ કરે છે ને તું મારા પાર્થને. એ માજીની વાતો સાચી હતી ટેણી. સત્યનો પાલો પકડ અને આગળ વધ ટેણી. પ્રેમ સાચો હોય તો જા અને વાત કર પાર્થ સાથે લગ્નની. બહુ જ સારી મિત્ર છે ને તું. તો પછી તું તારી મિત્રતાની પાછળ તારો પ્રેમ છુપાવવાનો કેમ પ્રયત્ન કરે છે? શૌર્વરી, જે તું ઈચ્છે છે એવું નહીં થઈ શકે. પાર્થ હજુ સુધી તને ભૂલ્યો નથી અને અત્યારે હું ઈ તને ક્યારેય નહીં ભૂલી શકે.
હું તારી જગ્યા ક્યારેય નહીં લઈ શકું, હું એને લાયક છું જ નહીં. કોઈની જગ્યા લેવી જ કેમ છે તારે? તારે તો પાર્થના મનમાં તારી જગ્યા ઊભી કરવાની છે. સાંભળ, પાર્થના મનના કોઈ એક ખૂણામાં મને પડી રહેવા દેજે. હવે તો ખાલી હું જ નહીં ટેણી, ઘરના બધા જ સભ્યો ઈચ્છે છે કે તું અને પાર્થ એક થઈ જાઓ. અને એ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે તું પાર્થને મારી યાદોમાંથી બહાર કાઢીશ. પણ એ પહેલા તારે પણ પાર્થ તરફ ડગલા માંડવા પડશે ટેણી, અને એની પાસે જઈને લગ્નની વાત કરવી પડશે. ટેણી તારો પ્રેમ જ છે જે પાર્થને બદલી શકશે. શરવરી, મને નથી લાગતું કે આ યોગ્ય સમય છે પાર્થારે વાત કરવાનો. એ બિચારો કેટલો દુઃખી છે. બધાની સામે તો તું પાર્થની સાથે ઊભી હતી ટેણી, આજ યોગ્ય સમય છે. એને જરૂર છે તારી. ઊભી હતી અને હંમેશા ઊભી એ રહીશ એની હારે. અને હું એ જાણું છું શૌરવરી કે પાર્થને આ દુઃખમાંથી ખાલી હું જ બહાર કાઢી શકીશ. પણ ક્યારે કાઢીશ? કાલે વાત કરીશ. ટેણી, આ લે તારા માટે કેસરવાળું દૂધ, આ ફટાફટ પી જા. લે. મને બધું સમજાય છે. તમે બી એ જોવા માટે આવ્યા છો ને કે આ કોઈ લડોશીમાંની વાત તો સાંભળીને હું દુઃખી તો નથી ને? તો તમે લોકો ચિંતા ન કરો, તેણી છે ને એકદમ મજામાં છે. આમ બહારના લોકોની વાતોથી તેણીને કોઈ ફરક નથી પડતો, પણ મને પાર્થની ચિંતા થઈ રહી છે. તમે લોકો જઈને જુઓ ને કે એ કેવો છે, મજામાં તો છે ને? ના બેટા, અત્યારે પાર્થ એકલો રહે એ જ ઠીક રહેશે. ક્યારેક ક્યારેક એકાંતમાં કરેલું મંથન કોઈની સાથે રહેવા કરતા વધારે સારું હોય. હા ટેણી, તું પણ તારા મનને શાંત રાખજે, કઈ જ ના વિચારીશ, બસ સૂઈ જા અને આ દૂધ પી લેજે. પાર્થ હજુ સુધી એના મનમાંથી શૌરવરીને નથી કાઢી હઈકો. મને તો સમજાતું નથી કે આવી સ્થિતિમાં હું શૌરવરીને આપેલું વચન કેવી રીતે નિભાવું.